जय श्री कृष्ण बाळको, आपणे धोरण ત્રીજું અને એમાં વિષય ગણિત. ગણિતમાં આપણે પાઠ 11 જગ અને મગ તે અભ્યાસ કરતા હતા. તો તેમાં આજે આપણે પ્રશ્ન નંબર 5 તે અભ્યાસ કરવાનો છે. પ્રશ્ન 5 શું છે? ચિત્રની વિગત પરથી ખાલી જગ્યા પૂરો, એટલે ચિત્ર છે એટલે તમને અહીં એક ઉદાહરણ આપ્યું છે, એવી જ રીતના સમજી અને બીજા બાકીના જે આપેલા છે પ્રશ્નો તેને તમારે ખાલી જગ્યા છે તે પૂરવાની છે. તો પહેલી જોઈએ આપણે, પહેલું ઉદાહરણ આપણે આપ્યું છે તે સમજીએ. 200 મિલીનો આ માપ્યું આપેલું છે, જેમાં 200 મિલી સમય. પછી અહીંયા કેટલું આપ્યું છે? 100 મિલીનો આપ્યું છે. તો 100 મિલી કેટલી વાર આપણે આમાં નાખીએ પાણી તો એ છે આખું ભરાઈ જાય? તો 2 વાર. 100 વત્તા 100 એટલે 200 મિલીનું આખું ભરાઈ જાય. તો 2 વખત ભરી શકાય. આને છે 2 વખત ભરી શકો. આને ખાલી કરવા માટે આને 2 વખત તમે ભરી શકો. એની જેમ બીજો આન્સર આપીએ. અહીંયા 1000 મિલીનું છે. કેટલાનું? તો કે 1000 મિલીનું આપેલું છે. અને 100 મિલી અહીંયા કેટલી વખત ભરીએ તો આ ખાલી થઈ જાય? તો કે 1000 મિલીને ભરવા માટે 100 મિલીને 10 વખત ભરી શકાય. 10 વાર આપણે ભરીએ ત્યારે છે આ એક આખું છે તે ભરાઈ જાય. કેટલી વાર? તો કે 10 વાર. પછી ત્રીજું, 500 મિલી અને 100 મિલી. આ 500 મિલી છે અને આ છે 100 મિલી. તો કેટલી વખત આપણે ભરવું પડે આને તો આ 500 મિલી ભરાઈ જાય? તો કે 5 વખત. 5 વખત ભરીએ તો છે તે આખું વ્યવસ્થિત ભરાઈ જાય. ચોથું, 1000 મિલીનું છે આ માપ્યું અને આ 200 મિલીનું છે. તો 200ને કેટલી વાર ભરશું તો આખું ભરાઈ જશે? તો કે આપણે છે 5 વાર ભરીએ. 200 વત્તા 200 વત્તા 200 વત્તા 200 વત્તા 200 એવી રીતના 5 વાર કરવું પડે તો છે તે આખું માપ્યું છે તે વ્યવસ્થિત ભરાઈ જાય. પછી આપણે જોઈએ નીચેના જે ખાલી જગ્યા છે તે. પાંચમું છે, 15 લિટર અને 500 મિલી. 15 લિટર છે અને આ છે 500 મિલી. તો 1 લિટરમાં આપણે છે 2 વાર 500 500ના ભરવા પડે. તો આપણે 15 લિટરને ભરવા માટે કેટલા આ જે 500 મિલીનું છે તે આમાં ઉમેરવા પડે? તો કે 30 વખત. કેટલી વખત? તો કે 30 વખત તમે આને ભરો અને પછી આ ડોલમાં આપણે પાણી નાખીએ તો 30 લોટા પાણીથી ભરી શકો. ડોલનું પાણી છે એને ખાલી કરવું હોય તો 30 લોટા ભરાય. કેટલા? તો કે 30 લોટા. પછી માટલું છે તે 10 લિટરનું છે અને 1 લિટરનો જગ છે. માટલું ખાલી કરવું હોય તો જગ કેટલા ભરાય? તો કે 10. કેટલા ભરાય? તો કે 10 પાણીથી ભરી શકો. જગ છે તે 10 ભરી શકો. એના પછી 10 લિટર અને 200 મિલી. 10 લિટર અને 200 મિલી. તો 10 લિટર ભરવા માટે આ તમને અહીંયા માટલું આપ્યું છે. કેટલા ગ્લાસ ભરી શકો? કેટલા ભરી શકો તે જોવાનું. તો 1 લિટરમાં તમે 5 ગ્લાસ ભરી શકો. તો 10 લિટરમાં કેટલા ભરી શકો? તો કે 10 × 5 50 ગ્લાસ ભરી શકો. કેટલા? તો કે 50 ગ્લાસ ભરી શકશો. 1 વાટકો છે 150 મિલીનો છે અને અહીંયા 10 મિલીથી ચમચીમાં પાણી સમાય. ચમચી કેટલી ભરાશે એ આપણે કહેવાનું છે. 150 મિલી અને 10 મિલી. તો અહીંયા છે તમે 15 વાર ચમચીને ભરશો પાણીથી ત્યારે છે તે આખી વાટકો ખાલી થશે. એટલે 15 ચમચી ભરી ભરવાથી વાટકો ખાલી થાય એવી રીતના. તો આવી રીતના છે આપણે કેટલું પાણી કેમાં સમાય છે તે આખું વ્યવસ્થિત સમજ્યા. એવી રીતના અહીંયા આપણો પ્રશ્ન નંબર 5 છે તે થઈ જાય પૂરો. હવે આપણે જોઈએ પેજ નંબર 162 ઉપર. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, ખાલી જગ્યા પૂરો. જેમ આપણે આગળ શીખ્યા છે એવી જ રીતના આમાં પણ ખાલી જગ્યા છે તે વ્યવસ્થિત પૂરવાની છે. તો આપણે જોઈએ પહેલી ખાલી જગ્યા. શું કીધું? 100 મિલીના માપ્યા દ્વારા 1 લિટર દૂધ લેવા માટે આ માપ્યું દૂધથી ભરીને કેટલી વખત રેડવું પડશે? 100 મિલીનું માપ્યું છે અને 1 લિટર દૂધ લેવા માટે
આપણે કેટલા માપિયા ભરવા પડે? તો 100 મિલી અને 1 લિટર દૂધ છે તો અહીંયા આપણે લખવાનું કે 10 માપિયા, 10 માપિયા તમે ભરો ત્યારે 1 લિટર છે તે ભરાઈ જાય, 1 લિટર તમને અહીંયા દૂધ મળી જશે. એટલે 10 માપિયા દૂધ રેડવું પડે. પછી અહીંયા બીજો, 200 મિલીના માપિયા દ્વારા 1 લિટર દૂધ લેવા માટે માપ્યું દૂધથી ભરીને કેટલી વખત રેડવું પડશે? તો માપ્યું છે એ 5 વખત રેડવું પડશે. 5 માપ્યા જોઈએ. એના પછી ત્રીજું, 1 લિટર દૂધ લેવા માટે ખાલી જગ્યા મિલીના માપ્યા 2 વાર ભરીને દૂધ લેવું પડશે. 1 લિટર દૂધ લેવા માટે તમારે કેટલા મિલી છે તે માપ્યું 2 જ વખત ઉપયોગ કરવાનો, અને એ કયું માપ્યું હોઈ શકે? તો કે 500નું. એટલે 500 ને 500 થઈ જાય 1000 મિલી. એટલે 1000 મિલી બરાબર 1 લિટર થાય. તો અહીંયા આપણે 500 500ના 2 માપ્યા ભરશું ત્યારે છે તે દૂધ આખું 1 લિટર ભરાઈ જાય. ચોથો પ્રશ્ન, 500 મિલીના 6 માપ્યા ભરી દૂધ લઈએ. 500 મિલીના 6 માપ્યા લીધા, કેટલા? તો કે 6. તો કેટલું દૂધ લીધું કહેવાય? તો કેટલું દૂધ લીધું કહેવાય 500 મિલીના 6 માપ્યા? તો 1 લિટર બરાબર આપણે 2 માપ્યા જોઈએ. તો અહીંયા 3 લિટર દૂધ લીધું કહેવાય. તો આપણે લખીએ 3 લિટર. કેટલું? તો કે 3 લિટર દૂધ લીધું હોય એવું આપણે કહી શકીએ. તો આવી રીતના આપણો પ્રશ્ન નંબર 6 છે તે પણ થઈ ગયો પૂરો. તો મેં આજે તમને જેટલું પણ શીખવાડ્યું છે વિદ્યાર્થીઓ, એટલું તમારે સમજવાનું છે અને તમારી સ્વાધ્યાય પોથીમાં ઉતારવાનું છે. બાકીનું છે તે નેક્સ્ટ વિડીયોમાં જોશું.